મહુવા તાલુકાના ખેડૂતો પર થયેલા પોલીસ દમનના વિરોધમાં રાજુલામાં કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતો ઉપર અત્યાચાર ગુજારનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ભાવનગર જિલ્લાના મહુલા તાલુકામાં અલ્ટ્રાટ્રેક કંપનીમાં માઇનિંગના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કરતા અનેક ખેડૂતોને ઇજા પહોંચી હતી, જેના વિરૂદ્ધમાં રાજુલા કોળી સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પોલીસ દમનનો વિરોધ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. અમે આજે રોજ રાજુલા પ્રાંત કચેરી ખાતે તળાજા અને મહુવા તાલુકાના ખેડૂતો ઉપર 2 તારીખના રોજ પોલીસ દ્વારા જે દમન ગુજારવામાં આવ્યો, લાઠીચાર્જ કરવામાં આવ્યો અને હોસ્પિટલ અને સરકારી દવાખાનામાં અને પોલીસ સ્ટેશનમાં પણ લાઠીચાર્જ જે ખેડૂતો ઉપર ગુજારવામાં આવ્યો, તે બાબતે આજે સરકાર પ્રાંત કચેરી દ્વારા સરકાર મારફતે રજૂઆત કરવામાં આવી છે. તેમજ ભાવનગરના SPA જે 307 કલમો જે ખેડૂતો ઉપર લગાવી છે તે આગામી સમયમાં હટાવવામાં આવે, તેમજ 92 જણા ને ભાવનગર જેલમાં જે મોકલવામાં આવે છે તે જે કેસ લગાવવામાં આવે છે તે પરત ખેંચવામાં આવે. તેમજ ભાવનગરના SP સાહેબે જે નિવેદન આપ્યું છે કે આ ખેડૂતોએ અમારી સાથે કાશ્મીરના પથ્થરબાજો જેવો વ્યવહાર કર્યો છે, તો તે ત્યાંના ખેડૂતોની માફી માંગે, આ ખેડૂતો પોતાના હક અધિકાર માટે ન્યાય માંગતા હતા, તે કાશ્મીરના પથ્થરબાજો કે આતંકવાદી નતા, તેની માટે જે બેરહમીથી જે અત્યાચારો ગુજારવામાં આવ્યો છે તે બદલ માફી માંગે અને જવાબદાર પોલીસ અધિકારી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે અને આગામી સમયમાં તે માઇનિંગનું કામ અટકાવવામાં આવે તે અમારી રજૂઆત છે.